गुड इवनिंग मित्रों, चलो जेटला लोको पहला लाइव छे, मैं तमने गई काले एक बार प्रॉमिस कर्युं हतुं के हूँ तमारी माटे यूट्यूब में फरी एक वक्त लेक्चर लईने आवीश। एसबीआई क्लर्क 2024 आम तो 23 में भले अनाउंस थई, एक्जाम 24 में लेवाशे बराबर। गई काले मैं तमने कीधुं हतुं के एक्जाम जे छे बराबर ए डेट आवी गई छे, अमुक लोकोने 5 तारीख छे, अमुकने 6 छे, अमुकने कदाच पछी पण आवशे धीरे धीरे बराबर। कदाच मानो के वधारे पड़ता स्टूडेंट्स हशे तो बदलाशे बराबर। पण आजे हूँ पार्ट 2 एनु लईने आवी गयो छुं तमारी माटे बराबर। फरी एक वक्त जो आजे फरी एक वक्त मौको आप्यो छे, कारण के लास्ट टाइम मैं तमने कीधुं हतुं के हूँ तमने करावीश। आजे जो 40 प्लस व्यूअर थई गया बराबर તો આપણે યુટ્યુબમાં દિલ્હી આવી જઈશું બરાબર। એટલે જેટલું પણ ઇંગ્લિશ તમારું બાકી રહી ગયું છે એ આરામથી કવર થઈ જાય, આરામથી કવર થઈ જાય જો તમે ઈચ્છા રાખો તો। ખાલી એટલું છે કે તમે અત્યાર સુધી 5 કલાક ભણતા હતા તો તમારે 7 કે 9 કલાક ભણવું પડશે, તમે 9 કલાક ભણતા હતા તો 10 કે 11 કલાક એકાદ કલાક વધારો કરીને પ્રેક્ટિસમાં વધારો કરશો તો તમારું એટલું જ લેવલ ઉપર જઈને તમે એટલા આગળ માર્ક્સ ખેંચી શકો છો। અને એ જ વસ્તુને ધ્યાનમાં રાખીને અને એ જ વસ્તુને આપણે એક્ઝામ પ્રિલિમ્સ પાસ કરવું બહુ ઇઝી છે, ખરેખર પ્રિલિમ્સ પાસ કરવું ખરેખર ઇઝી છે, કેમ કે એનું લેવલ ઇઝી છે, પણ એની માટે જે પ્રેક્ટિસ અને સ્પીડ છે એ તમારે કરવી જરૂરી છે। એ જ્યાં સુધી ના કરો ત્યાં સુધી નહીં। ટાઈમ પાસ બંધ કરીને સીધા પ્રશ્ન પર જઈએ, ચલો જોઈએ આપણી પાસે શું છે આજે અવેલેબલમાં। તો આપણી પાસે છે કે એસબીઆઈ ક્લર્કની જેટલી વેકેન્સી છે 8283, એમાં 800 વેકેન્સી આપણી પાસે ફક્ત ગુજરાતમાં છે બરાબર। એક આપણે નવી બેચ ચાલુ કરી રહ્યા છે 28 તારીખ બરાબર, 28 તારીખે એક નવી બેચ ચાલુ કરી રહ્યા છે બરાબર, 28 ડિસેમ્બર બરાબર। આ વર્ષની અંદર આ આપણી કદાચ છેલ્લી બેચ હશે કે જેની અંદર આપણે ફોકસ બધું કરવાના છે બરાબર, બધું જ ગુજરાતીમાં જેટલું પણ સેન્ટ્રલ લેવલના જે 24 ડિપાર્ટમેન્ટ છે ને એ બધાની અંદર જે રિક્રુટમેન્ટ થાય છે CHSL, MTS અને JD બરાબર, એ બધાની અંદર એક સાથે આપણે ટાર્ગેટ કરવાના છે। એમાં રેલવે પણ આવી ગયું છે બરાબર આ બેચની અંદર, કેમ કે રેલવેની અંદર કોણ ના આવે તો રેલવેની અંદર આ સાહેબ ના આવે બરાબર, એટલે કે હું પોતે ના આવું બરાબર, કારણ કે રેલવેમાં ઇંગ્લિશ હોતું નથી, રેલવેમાં શું હોય ફક્ત ને ફક્ત જનરલ નોલેજ, જેટલું જનરલ નોલેજ જેટલું ડીપમાં રેલવેમાં પૂછે બરાબર, જેટલું વધારે એક્સટેન્સિવ પૂછે બરાબર એટલું એનો એકચ્યુઅલી પેપરની સ્ટ્રેન્થ વધતી જાય બરાબર। એટલે આ એક 28 તારીખે ચાલુ કરી રહ્યા છે બરાબર। SSC GDની બેચ ચાલે છે, જે લોકોને એનરોલ થવું હોય એ લોકો એનરોલ થાય, જે લોકોને 3 મહિના માટે જોઈએ છે બરાબર, કિતાબ ના મળે 6 મહિના માટે જોઈએ છે, મતલબ ચોપડી અહીંયા ના મળે બરાબર, 6 મહિના માટે જોઈએ છે ને વર્ષ માટે જેને જે જોઈએ તે બરાબર। ચલો પહેલો પ્રશ્ન ફરી વખત ચાલુ કરીએ, શું લખેલું છે કે ભાઈ આ જે 3 શબ્દો આપેલા છે, સોરી 3 છે, ઇન ઈચ ઓફ ધ ક્વેશ્ચન ગિવન બિલો અ સેન્ટેન્સ ઇઝ ગિવન વિથ 3 વર્ડ્સ, 3 શબ્દો છે બરાબર, નોર્મલી 4 હોય છે એની અંદર 3 આપ્યા છે, ચૂઝ ધ ઓપ્શન વિચ ગિવ્સ ધ કરેક્ટ સિક્વન્સ ઓફ ધીસ વર્ડ્સ ટુ માર્ક ધ ગ્રામેટિકલી સેન્ટેન્સ કરેક્ટ બરાબર। એટલે તમારે એવું કરવાનું છે કે આની જે સિક્વન્સ છે ને બરાબર, આ ગઈકાલે કર્યું હતું કદાચ એ જ છે બરાબર, ગઈકાલે જે કર્યું હતું ત્યાંથી આપણે અટક્યા હતા અને આપણું કમ્પ્યુટર બગડ્યું હતું બરાબર, એથી જ આજુ પાછું ચાલુ કરીએ છીએ। કલ્ચર જે છે આપણે ચેક ઇન કર્યું હતું બરાબર, હિઝ પ્લેઝન્ટ બરાબર, હિઝ પ્લેઝન્ટ મેનર્સ એન્ડ વેરીડ કલ્ચર બરાબર, આપણે એ ચેક કર્યું હતું કે બીનું સ્થાન જે છે બીથી ચાલુ થવું જોઈએ, આપણે ચેક કર્યું હતું આ જવાબ આવવો જોઈએ અને એ લોકોએ એ ચેક કર્યો હતો, એટલે આ ખોટો હજુ હાલની તારીખમાં પણ રાખ્યો છે, જવાબ આપણે અને ટીક કરીએ બરાબર, BAC બરાબર, કારણ કે ACB બનતું નથી, કારણ કે હિઝ કલ્ચર મેનર્સ એન્ડ વેરીડ કન્ટ્રીબ્યુટેડ એવું જાય નહીં, કારણ કે વેરીડ ક્રિયા પછી કન્ટ્રીબ્યુટેડ એ બંને જાય નહીં, એટલા માટે આપણે ડાયરેક્ટ જ બી વાળો જવાબ લાસ્ટ ટાઈમ પણ કર્યો હતો ને, મેં મારા ભૂલથી એકચ્યુઅલી એ સિલેક્ટ થવાનું બદલાઈ ગયું હતું। ચલો આગળ જોઈએ બરાબર, હવે અહીંયા જોવાનું છે ફેરલી ઓબ્વિયસ અને ડેટ્રીમેન્ટલ બરાબર, આ 3 શબ્દોનો ઉપયોગ જે છે આગો પાછો થયો છે, જો આગો પાછો થયો હોય તો પછી તમારે આમાંથી એક ઓપ્શન ચૂઝ કરવાનો, જો આગો પાછો ના થયો તો ABC હોય તો ABC સીધે સીધું સાચું કરવાનું બટવાસ। ચલો જોઈએ, ઇટ વોઝ ફેરલી, તો ફેરલી તો મને લાગે છે એ બરાબર છે, જવાબ શું થવો જોઈએ, આ ડાયરેક્ટ જ હું તો આ જ મારીશ, કેમ કે ફેરલી શું છે, ફેરલી છે એડવર્બ, એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ
બરાબર. ક્રિયા વિશેષણ કોને 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 વધારો કરી શકે? તો એક વિશેષણને વધારો કરી શકે, ઓબ્વિયસ આ વિશેષણ છે. ઓબ્વિયસ જે છે ને એ વિશેષણ છે. ઓબ્વિયસ અહીંયા જતું રહે, ડેટ્રીમેન્ટલ અહીંયા આવી જાય. અને વાંચો હવે બરાબર છે. ઇટ વોઝ ફેરલી ઓબ્વિયસ ધેટ હી ઇઝ પ્રેઝન્ટ. ફેરલી એટલે કે એકદમ, જેમ કે નહીં કે વેરી હોટ, ચા હોય તો ટી ઇઝ વેરી હોટ. હોટ શું છે? વિશેષણ. બરાબર, હોટ ટી તો વિશેષણ છે. વિશેષણની આગળ વેરી લગાવ, વેરી શું છે? એડવર્બ. એ પ્રમાણે ફેરલી એડવર્બ છે. તો હિઝ પ્રિઝન સ્ટે, એનો જેલની અંદરનો જે વસવાટ હતો, ઇસ્પેશિયલી ડ્યુરિંગ ધ પેન્ડેમિક, એટલે કે જે કોરોના ટાઈમમાં, વોઝ ડેટ્રીમેન્ટલ ટુ હિઝ વેલ બિઈંગ. એટલે કે એના જે, એની જે તંદુરસ્તી માટે શું છે, એ મહત્વકારક હતું. ડેટ્રીમેન્ટલ એટલે કે બહુ અગત્યનું હતું. બરાબર, કેમ કે એ પ્રમાણે એને બચાવી શકાતા. તો એ સી બી, આ એ વાળો જે જવાબ હતો એ પહેલામાં આવી ગયો હતો, ભૂલથી અહીંયા આપણે કોપી પેસ્ટ કરવામાં લોચા કર્યા હતા. ચલો ઠીક છે, હવે આગળ ચેક કરીએ. બરાબર, ચલો. માલવેર, ગેધર્ડ અને પ્લાન્ટેડ, શું આ શબ્દનો ઉપયોગ બરાબર છે? આ સ્પેલિંગ મિસ્ટેક વાળા નથી, હા, શબ્દનો ઉપયોગ એટલે અંદર વાંચવું પડે. ચલો તમારો જવાબ અહીંયા પેલું છે આપણી પાસે, પેલું એ કરવાનું, ઘડિયાળ મૂકવાનું, મારા ખ્યાલ પ્રમાણે હોવું જોઈએ ને ઘડિયાળ મૂકવાનું કોઈ જગ્યાએ, આવી રહ્યું ને, કાઉન્ટ ડાઉન વોચ આવી ગઈ. બરાબર, ચલો તમારો 30 સેકન્ડ કરીએ. દરેક વખતે તમને 30 સેકન્ડ આપીશું, દરેક પ્રશ્નમાં 30 સેકન્ડ સેટ કરીએ, હે ને. ચલો સ્ટાર્ટ. 30 સેકન્ડ છે, આ તો 30 મિનિટ થઈ ગઈ ને. ઓહો, લોચા પડ્યા. રીસેટ. 30 સેકન્ડ હાલવાની, 30 મિનિટમાં આપણે તો મિનિટમાં ઘૂસી ગયા, એટલે હું એકચ્યુઅલી, તમે નહીં, આપણે આને કરીએ. ઓકે, ચલો સ્ટાર્ટ. ચલો શું જવાબ આવે? 3 નંબરમાં, ટુ મેક મેટર્સ વર્સ, ક્રેડિબલ રિપોર્ટ્સ ધેટ સમ ઓફ ધ ઇલેક્ટ્રોનિક એવિડન્સ, બરાબર, કે અમુક ઇલેક્ટ્રોનિક એવિડન્સ જે છે, ખાલી જગ્યા ઇન ધીસ કેસ, આ કેસની અંદર, વુડ હેવ બીન, બરાબર, ખાલી જગ્યા, આપણે ખાલી જગ્યા, ખાલી જગ્યા એટલા માટે કે આ, બરાબર, રિમોટલી બાય, ખાલી જગ્યા, વર નેવર ઇન્વેસ્ટિગેટેડ, સમ ઓફ ધ ઇલેક્ટ્રોનિક એવિડન્સ. બોલો શું આવે, જલ્દી ફટાફટ. 3 માં કહે છે ડી, કહે છે ડી નો મતલબ છે કે બી આગળ જશે. ઓકે, પ્લાન્ટેડ ઇન ધીસ કેસ કુડ હેવ બીન ગેધર્ડ રિમોટલી બાય માલવેર વર નેવર ઇન્વેસ્ટિગેટેડ. વેરી ગુડ, ઠીક છે, સાચો જવાબ છે ડી વાળો, સાચો. બરાબર, ડી વાળો સાચો. આ શું થયું, બંધ કરો ને, બરાબર, પોઝ. બરાબર, 25 સેકન્ડ આપીશું. ચલો આગળ જોઈએ. ચલો we must understand, બરાબર, mental health conditions for what they are and for how they are disadvantages with associated. બરાબર, ચલો શું લાગે છે? અહીંયા તો એકદમ ઈઝી લાગે છે. બરાબર, 5 4 3 2 1 પતી ગયું. ઓકે, ડન. ગુડ ઇવનિંગ બેન્કર્સ ઝોન, ગુડ ઇવનિંગ. બરાબર, ચલો, કોઈને જવાબ આપ્યો નહીં. બરાબર, તો શું થવું જોઈએ? તો વી મસ્ટ અન્ડરસ્ટેન્ડ મેન્ટલ હેલ્થ કન્ડિશન્સ. તો કન્ડિશન્સ તો બરાબર છે, હેલ્થ કન્ડિશન્સ એ બરાબર છે, કેમ કે ડિસએડવાન્ટેજ એ બધું, કન્ડિશન્સ એની જગ્યાએ બરાબર છે. તો આ જવાબ બની ગયો ડાયરેક્ટ જ. બરાબર, ખાલી એ ચેક કરવાનું કે એબીસી તો નથી ને, એ ચેક કરવાનું. તો હેલ્થ કન્ડિશન ફોર વોટ દે આર એન્ડ હાઉ દે આર અસોસિએટેડ વિથ, અસોસિએટેડ વિથ લઈને હંમેશા અસોસિએટેડ વિથ આવે, તો આ બરાબર છે, એ જવાબ હોવો જોઈએ. બરાબર, ઇઝી છે. ચલો આગળ, 5 નંબર. ચલો હવે ચાલુ. બરાબર, એવિએશન વેબસાઇટ્સ આર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિથ રિપોર્ટ્સ ઓફ રેપિડ અબર્સ ઓફ એવિએશન અપગ્રેડેશન ઇન તિબેટ. ચલો જલ્દી ફટાફટ, 25 20 19 17 18 5 4 3 11 2 1 ફટાફટ 30 સેકન્ડમાં જવાબ આવવો જોઈએ. રીસેટ, ફરી વખત 30, બીજી 30 આપું છું. ચલો જલ્દી વિચારવાનો મોકો.
બરાબર, એક મિનિટમાં તો જવાબ હોય એ વીસ વીસ મિનિટ હોય, વીસ પ્રશ્નો હોય, તો બરાબર આપણે એવું માની લઈએ કે પ્રશ્નો ત્રીસ છે પણ વીસ જ છે આપણે માની લઈએ, તો એક મિનિટમાં તો આવડે ને ભાઈ, હે ને, એ પ્રમાણે જોઈએ. ચલો જલ્દી, તો એવિએશન વેબસાઇટ્સ આર ખાલી જગ્યા વિથ, બરાબર, તો વિથ કોની આગળ આવશે? ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જોડે, અપગ્રેડેશન જોડે, એવિએશન જોડે કે અબસ જોડે? તો મારા ખ્યાલ પ્રમાણે બરાબર પતી ગયો, જો માઇનસમાં જાય છે, પોઝ, બરાબર એક મિનિટ આપી, બરાબર, તો એનો મતલબ કે બી જે છે ને એ જશે, તો બી જ્યાં છે એ ચેક કરો, તો આવી રહ્યો, જો એક આ, એટલે આ નીકળી ગયું, આ નીકળી ગયું. ચલો બોલો, બી માંથી જવાબ આવે કે ડી માંથી જવાબ આવે? આવે, ચેક કરો. ચલો બી કે ડી, અમુક લોકો એ જવાબ આપે, એ ના આવે ભાઈ. પેલા અબઝ વિથ, અબઝ વિથ એટલે કે એનાથી પૂરેપૂરું ભરેલું છે, મતલબ એની માહિતી છે, બરાબર. ચલો હવે શું કરીશું, બી એ સી કે બી સી એ? બરાબર, આ સી છે ને, એવિએશન અપગ્રેડેશન આખું છે, તો આર અબઝ વિથ રિપોર્ટ્સ ઓફ અ રેપિડ એટલે કે લગાતાર, મતલબ કોન્સ્ટન્ટ ચેન્જ થાય ને, રેપિડ શું આવે, રેપિડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓફ એવિએશન અપગ્રેડેશન, રેપિડ અપગ્રેડેશન. જવાબ થવો જોઈએ ડી, કે અપગ્રેડ થાય છે, કેવું થાય છે, અપગ્રેડ એટલે કે બદલાવ કેવો થાય છે, કોન્સ્ટન્ટ બદલા કરે છે, બરાબર, એ પ્રમાણે. ચલો હવે 6 થી 10 પ્રશ્ન બદલાઈ ગયા, બરાબર. શું છે આની અંદર, આની અંદર ચાર શબ્દો આપેલા છે, કેવું લખ્યું છે, સેન્ટેન્સ ગીવન બિલો, 5 વર્ડ્સ હેવ ગીવન, બરાબર, 5 વર્ડ આપ્યા છે હાઈલાઇટ કરીને, બરાબર. એ કાં તો ઇનકરેક્ટલી પ્લેસ ચૂઝ અમંગ ધ ઓપ્શન્સ હેવિંગ ધ કરેક્ટ ઇન્ટરચેન્જ ઓફ ધ વર્ડ્સ, ઓફ ઓલ વર્ડ્સ કરેક્ટલી માર્ક, તમારે ચેન્જ કરવાના છે. 5 આપેલા છે એવું કહે છે, તો 5 શોધો, ક્યાં છે 5, મને તો 4 જ દેખાય છે, અને 4 જ આપેલા છે, કેમ 5 કીધું, લખવામાં ભૂલ કરી છે. ગેધર્ડ, થ્રેટનિંગ, શેડોઝ અને ઇકોનોમિક, આ 4 વર્ડ છે, બરાબર. એ લોકોની જોડી કદાચ ખોટી છે, મતલબ કે બી જે છે એ ડીની જગ્યાએ આવવું જોઈએ એવું કંઈક છે, અથવા એ ને સી બદલાય અને બી ને ડી બદલાય, ડી અને એ બદલાય ને સી ને બી બદલાય, એ ને ડી બદલાય, અથવા કોઈ પણ ચેન્જ કરવાની જરૂર ના પડે તો પછી નો ચેન્જ. ચલો એક મિનિટ આપીએ, લેટ સી, વિસેટ આ વખતે 59 મિનિટ કરી દઉં છું, બરાબર, 59 સેકન્ડ એકચ્યુઅલી, મિનિટ ક્યાં, ઓકે, એટલે 1 મિનિટ. ચલો ચાલુ, જલ્દી. ઓમિનસ ક્લાઉડ, બરાબર, એટલે કે ખતરાના ક્લાઉડ, બરાબર. હેવ ખાલી જગ્યા ઓવર ઇન્ડિયા, કાસ્ટિંગ ખાલી જગ્યા ઓફ ડિસાઇસિવનેસ એન્ડ હેટ, બરાબર. જો ઓમિનસ નેગેટિવ છે, હેટ નેગેટિવ છે, બરાબર, બધા શબ્દો નેગેટિવ છે. ટુ અન્ડરમાઇન સિવિલ સોસાયટી એન્ડ હોલ્ટ ઓર ઇવન રિવર્સ ખાલી જગ્યા પ્રોગ્રેસ, બરાબર. પ્રોગ્રેસ કેવો કરે છે, રિવર્સ, ઇવન રિવર્સ ખાલી જગ્યા પ્રોગ્રેસ, ઇઝી છે, થઈ ગયો, ટાઈમ ટાઈમની ઉપર ગતું, રેડ થઈ ગયું એટલે ટાઈમની ઉપર થઈ ગયું, બરાબર, એટલે રિંગ વેન ટાઈમ ઇઝ અપ, એટલે મને ખબર પડે કે રિંગ વાગે, બરાબર. ચલો બતાવો, 6માં મોટાભાગના લોકો બી કહે છે, એટલે કે એ ને સી અને બી ને ડી બદલો, તો જો કેવું છે, રિવર્સ પ્રોગ્રેસ, પ્રોગ્રેસ કોની જોડે હોય, તો ઇકોનોમિક પ્રોગ્રેસ હોય ને, એટલે ઇકોનોમિક પ્રોગ્રેસ કોની જોડે, તો બી ને ડી બદલાય, એ તો એ સાચું છે, બી ને ડી ક્યાં છે, એક અહીંયા છે, એક અહીંયા છે, એટલે આ બીજા બધા તો પતી ગયા, બરાબર. બી ને ડી તો બદલવું જ પડશે 100%. હવે ચેક કરીએ કે એ ને સી બદલાય છે કે નહીં, તો ઓમિનસ ક્લાઉડ્સ હેવ, એ ને સી બદલાતા નથી, તો જવાબ જરૂરી નથી, કારણ કે એ ને સી તો બદલાતા જ નથી ને, કારણ કે હેવ પછી તમે આઈએનજી મૂકી શકો નહીં, બી વાળો કેન્સલ, ફક્ત આ જ એ વાળો જવાબ. હેવ પછી, ક્લાસમાં પણ ઘણી વાર સમજાવ્યું છે કે હેવ પછી ક્રિયાપદનો કયો રૂપ આવવો જોઈએ, ત્રીજો રૂપ, બરાબર, આંગળી 2 બતાવી ગઈ, 3 ત્રીજો રૂપ, કેમ, કારણ કે હેવ પછી ત્રીજો રૂપ મૂકો તો કયો કાર થઈ ગયો, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, બધા ખોટા. તો મહેનત આપણે ક્યાં કરીએ છીએ ભાઈ, કઈ જગ્યાએ મહેનત, નટુ સરે બધા ટેન્સ ચલાવી દીધા છે, બધા ટેન્સ ચલાવે છે નટુ સરે, બધા કમ્પ્લીટલી, તો એનો મતલબ કે ટેન્સમાં હજુ પણ તકલીફ છે, એવું થયું ને, કારણ કે હેવ પછી તમે આઈએનજી વાળો વિચારો છો, હેવ બીન હોય તો તમે આઈએનજી વિચારી શકો, એને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કહેવાય, બરાબર. આવું નાનું વસ્તુ જો ભૂલો કરશો ને, તો બીજા લોકો એક્ઝામમાં માર્ક્સ ખેંચી જશે, હા ભાઈ.
બરાબર, હવે ચેક કરીએ. ચલો પહેલાં વાંચી જઉં છું, પછી એક મિનિટ આપું છું. વી હેવ, ફરી વખત આવ્યું હેવ, બરાબર. એટલે કાં તો ક્રિયાપદનો ત્રીજો રૂપ, જો કઈ જગ્યા છે કઈ રહ્યો, તમને પહેલેથી કહી દઉં. અને હેવ પછી નાઉન પણ હોઈ શકે, આઈ હેવ અ પેન એવું પણ હોઈ શકે. એટલે ચેક કરવાનું કે શાની વાત ચાલે છે, નાઉનની વાત ચાલે છે કે ક્રિયાપદના ત્રીજા રૂપની વાત ચાલે છે. બરાબર, ગુડ ઇવનિંગ કેબીસી, ગુડ ઇવનિંગ. બરાબર, ચાલો. તો વી હેવ ટુગેધરનેસ ઇચ અધર ફોર ખાલી જગ્યા, એન્ડ ગ્રોન અપ ઇન એન ઇન્ડિયા ધેટ વોઝ ખાલી જગ્યા, બટ સીમ ટુ પોઝેસ એન આઈડિયલ ઓફ ખાલી જગ્યા ધેટ ક્રિએટેડ હોપ. બરાબર, આ પ્રમાણે છે. કેટલું મસ્ત છે. સ્ટાર્ટ યોર ટાઈમ. ચલો, એક તો મેં આન્સર આપી દીધો. અને મેં જે આન્સર આપ્યો ને એમાંથી તમારા 99%. ગુડ ઇવનિંગ ભૂમિકાબેન, જય ભવાની. મેં જે આન્સર આપ્યો ને 99% તમારો આન્સર આવી જવો જોઈએ. બરાબર, 26, 25, 24, 23 આવી ગયો જવાબ. સાચો છે બેન્કર્સ ઝોન તમારો. તિયા પટેલ, બધાના જવાબ સાચા આવ્યા. દિનસા, ઠીક છે. 14. બીજા બધા ક્યાં રહી ગયા? ચલો જલ્દી ફટાફટ, સમજણ પડે છે બીજાને. સંજય પરમાર, સંજય વેરી ગુડ. 9, 8 વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. બધાના જવાબ સરસ સરસ સરસ. હવે ખબર પડે છે. વેરી ગુડ, ઠીક છે. વાગ્યો 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 ભાઈ, ઘંટડી વાગી. બરાબર, 3 સેકન્ડમાં છેલ્લે. બરાબર, તો શું છે, જો આ નોન શબ્દ જે છે એને ત્યાં લઈ જઈએ, એનો મતલબ કે શું, ડી સાથે એ ચેન્જ કરી શકાશે. ડી સાથે એ ચેન્જ કરી શકાય. કઈ જગ્યા જો, અહીંયા ડી બી છે એટલે પતી ગયું. અહીંયા ડી એ છે, છે અહીંયા, છે નથી અહીંયા, છે નથી અહીંયા, છે નથી. ચેન્જ તો કરવો પડશે ને, લાઈક જ છે ને. બોલો જય શ્રી રામ, એક મંત્ર બોલીને કહેવાનો, બોલો જય શ્રી રામ, હે ને, એના જેવું માર્ક્સ આવે ને ભાઈ. ચલો આગળ જોઈએ, હજુ પણ એક મોકો છે તમારી જોડે. ચલો લેટ સી, રીસેટ. બરાબર, અને વાંચું છું પછી તમને ચાલુ કરીશું. ધ ગોલ ઓફ ધ ખાલી જગ્યા, બરાબર, કસાકનો ગોલ છે. કોનો ગોલ છે? કોઈ બીનો ગોલ છે. વોઝ ટુ પ્રમોટ, એને પ્રમોટ કરવાનું છે. પ્રમોટ એટલે કે કોઈ જાતનો શું કહેવાય, બઢાવો કરવાનો છે, વધારો કરવાનો છે. ખાલી જગ્યા એન્ડ સોશિયલ જસ્ટિસ, એને પ્રમોટ કરવાનું છે. કંઈક જવાબ આવે છે ને, જો સોશિયલ જસ્ટિસ જોડે કોણ બેસે આગળ? એક જવાબ છે અહીંયા, એન્ડ મેની ઓફ ઇટ્સ ખાલી જગ્યા લાઇટ્સ, કેવી લાઇટ્સ, બિલોંગ ટુ ધ કમ્યુનિસ્ટ ખાલી જગ્યા. બોલો, કમ્યુનિસ્ટ ખાલી જગ્યા. બરાબર, મેં જે જગ્યા રોકે ત્યાં જવાબ છે. તમારી પાસે 59 સેકન્ડ છે. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. જલ્દી 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 જલ્દી. બરાબર, સરસ. ક્લ્યુ મેં જ્યાં અંડરલાઈન કરી છે ત્યાં ક્લ્યુ છે, એટલે તમને ક્લ્યુ મળી ગયો છે. જો ક્લ્યુ મળી ગયો હોય તો તમને ટાઈમ થઈ ગયો છે, તમને જોબ મળી ગયો એનો મતલબ. હું અત્યારે કહેતો નથી સાચો જવાબ છે. કેકે નો જવાબ આવ્યો છે. ચલો પછી બીજું, 25 સેકન્ડ, 25 સેકન્ડ, 18 સેકન્ડ. મસ્ત ઇઝી છે યાર, જલ્દી 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 જલ્દી, સ્પીડ સ્પીડ સ્પીડ. સાત, પાંચ, ત્રણ, એક, ટંગ ટંગ થઈ ગયું. બરાબર, ડન 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 થઈ ગયું. જો સોની જો આવે, સોશિયલ જસ્ટિસ ને ઇક્વાલિટી, ઇક્વાલિટી અહીંયા આવી જાય. ઇક્વાલિટી અહીંયા આવે એનો મતલબ કે બી ને સી માં ચેન્જ થાય. બી ને સી ક્યાં છે? કે અહીંયા છે. અહીંયા છે નથી, એક અહીંયા છે, અહીંયા છે નથી. એનો મતલબ કે આટલું બધું નીકળી ગયું. કેટલા ઓપ્શન રહ્યા? એક અને આ બે રહ્યા. હવે એ ને ડી ને બદલવાની જરૂર છે. તો જો કમ્યુનિસ્ટ તો મૂવમેન્ટ હોય, એસોસિએશન ના હોય, એટલે મૂવમેન્ટ છે. એટલે કે એને મારો ગોલી જવાબ થઈ જવો જોઈએ. ફક્ત આ, સોરી, આવી રહ્યો એક જ બચ્યો આ. બરાબર, આ ક્યાં, આ તો કેન્સલ કરી દો. ફક્ત આ બી ને સી વાળો જવાબ કેટલું ઇઝી છે. 8માં સી બચ્યો હતો. કારણ કે સોશિયલ જસ્ટિસ જોડે ઇક્વાલિટી એન્ડ સોશિયલ જસ્ટિસ, મતલબ કે સમાનતા અને સોશિયલ જસ્ટિસ, મતલબ કે સામાજિક ન્યાય, સમાનતા અને સામાજિક ન્યાય બંને વચ્ચે જે જાય એ જ આવે. ચલો જોઈએ, હજુ એક આપણી પાસે ઓપ્શન છે, મતલબ આપણી પાસે હજુ એક સવાલ છે કે જે તમને મદદ કરશે તમારા લેવલ સુધી પહોંચવા માટે. પહેલાં વાંચી જાઉં પછી તમને રિઝ્યુમ કરીશું. બરાબર, ધ ખાલી જગ્યા પ્રોગ્રેસ, સાનો પ્રોગ્રેસ, બરાબર, એ જોવાનું છે.
ઓફ ધ ખાલી જગ્યા, બરાબર, પ્રોગ્રેસ, ખાલી જગ્યા પ્રોગ્રેસ છે, બરાબર, ખાલી જગ્યા. સિન્સ ધ મિડ 1990 ની વાત ચાલે છે, વોઝ ખાલી જગ્યા હોપ દેટ વી વુડ ટેક ઓન ધીસ ખાલી જગ્યા હેડ ઓન. રીસેટ યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાવ. 59 સેકન્ડ્સ. નંબર છે 9 અને તમારો જવાબ 9 લખીને આપવાનો છે. ચાલો જલ્દી. બરાબર, એક જગ્યાએ તો બેસે જ છે. નાઇન નંબર મિક્સ જવાબ આવે છે. અમુક લોકો બી આપે છે, સી આપે છે અને ડી આપે છે. કોઈ પણ ઈ નથી આપતું અને કોઈ એ નથી આપતું, બરાબર. અમુક લોકો બી આપે છે, સી આપે છે અને ડી આપે છે. ટાઈમ થઈ ગયો ભાઈ, ટાઈમ થઈ ગયો, બરાબર, ટાઈમ થઈ ગયો. તો મારા ખ્યાલ પ્રમાણે જુઓ શું લખ્યું છે. ધ ખાલી જગ્યા પ્રોગ્રેસ ઓફ ધ, તો આને ચેન્જ કરો. ધ સ્ટડી પ્રોગ્રેસ, સ્ટડી એટલે કે કોન્સ્ટન્ટ પ્રોગ્રેસ ઓફ ધ ઇકોનોમી, ઇકોનોમીનો કોન્સ્ટન્ટ પ્રોગ્રેસ, એટલે એને બીમાં ચેન્જ કરીએ. કઈ જગ્યા થાય, આવી જાઓ. બીજી કોઈ જગ્યા છે નહીં, બસ વાંચવાની જરૂર નથી, ટીક કરીને જાઓ. આગળ પાછળ વાંચવાની જરૂર જ નહીં, કારણ કે ઓપ્શન જ એક છે. જ્યારે ઓપ્શન બે હોય ત્યારે વાંચીશું. જ્યારે ઓપ્શન જ એક છે તો ભાઈ વાંચવાની જરૂર ક્યાં છે? ભાઈ તો સી વાંચો, આ વાંચો, ઓલું વાંચો, કરવાની ક્યાં જો? એ ને બી ચેન્જ થતું હતું, એ કર્યું, પછી વાંચવાની જરૂર ક્યાં હતી તમારે? વાંચવાનું જ નહીં, ટીક કરીને નીકળી જવાનું, કેમ કે ઓપ્શન છે નહીં. સમજ્યા? ઓપ્શન હોય ને, જ્યારે બે ઓપ્શન હોય ત્યારે વાંચવાનું. ચલો હજુ એક છે, હજુ, હા, હજુ એક ચાન્સ મળ્યો આપણને. ચલો ચેક કરીએ, બરાબર. અને સ્ટાર્ટ કરતા પહેલા ફરી વખત વાંચી લઈએ. ઇવન બિફોર ધ ખાલી જગ્યા ઓફ 2019, 2019 જે હતું, કંઈક જે પણ હતું, એના પહેલાંની વાત ચાલે છે. ઇન્ડિયાઝ ઇકોનોમી વોઝ ઓલરેડી, શું હતી, ખાલી જગ્યા વિથ ઇન્ડસ્ટ્રી, ઇન્ડસ્ટ્રી જોડે ખાલી જગ્યા. એન એક્સપોર્ટ્સ ઓલ ગ્રોઈંગ મચ સ્લોઅર ધેન અ ખાલી જગ્યા અર્લિયર. ચલો યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાવ. 10 નંબર લખીને જવાબ આપવાનો છે. ઇવન બિફોર ધ, એક મસ્ત છે, 2019માં જે થયું હતું એ, ઇકોનોમી વોઝ, બરાબર. ઓપ્શન એક જ છે પાછું, મતલબ એવો છે કે મતલબ બે બે છે જ નહીં પાછું, વિચારવાનું બહુ છે નહીં એની અંદર. 10માં એક જવાબ આવ્યો અત્યાર સુધી, ફક્ત કેબીસી, કેબીસી એ જવાબ આપ્યો. 20 સેકન્ડ્સ. 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, ટન, બરાબર. તો બધાનો જવાબ સાચો, બરાબર. આ લોકો બધાએ આ જ કીધું હતું ને, કારણ કે ઇવન બિફોર ધ ટર્મોઇલ, મતલબ કે બધું જે ધણરર થઈ ગયું હતું, બરાબર, ઓફ ધ 2019, ઇન્ડિયાઝ ઇકોનોમી વોઝ અંડર ઓલરેડી રીલિંગ વિથ ઇન્ડસ્ટ્રી, એગ્રીકલ્ચર એન્ડ એક્સપોર્ટ્સ ઓલ ગ્રોઈંગ મચ સ્લોઅર ધેન અ ડેકેડ અર્લિયર, એક ડેકેડ પહેલાં, બરાબર. એટલે કે એ ને સી ફક્ત સાચો જવાબ. હવે તમારી પ્રેક્ટિસ થોડી વધી ને તમને આવડ્યું, બરાબર. હવે આપણે પ્રશ્ન બદલી કાઢ્યો, આ કોલમવાળા પ્રશ્નો. કરવાનું શું હોય છે, કોલમવાળા પ્રશ્નોની અંદર શું કરવાનું છે કે તમારે એકચ્યુઅલી ચેક કરવાનું છે કે એથી, આ બધા વાક્યો છે, આ આ આ ત્રણ વાક્યો છે, બરાબર. તમારે ચેક કરવાનું છે કે એથી કેટલા કેટલી પ્રકારે વાક્ય બની શકાય. એથી ડી બની શકાય, ઈ બની શકાય અને એફ બની શકાય. જો ત્રણે ત્રણ પ્રકારે વાક્ય બને તો ઓપ્શન ચેક કરવાના, બરાબર. અહીંયા આપેલું છે કે એથી ડી બને છે, એથી એફ બને છે, એથી એફ બને છે, એથી ઈ બને છે. તો એથી ત્રણમાંથી કયું બને છે, બરાબર. કારણ કે અહીંયા ઓપ્શન આપણને ત્રણમાંથી આપેલા છે, બરાબર. એથી જો ઈ બનતું હોય તો આ જવાબ, ફક્ત આ. એથી એફ બનતું હોય તો ભાઈ તમારે આ બેમાંથી ભાઈ ચૂઝ કરવું પડશે. એથી ડી બનતું હોય તો આ જવાબ, પછી આંખો બંધ કરીને કશું નહીં. એવું પણ હોય કે એથી કંઈ પણ ના બને, ડી ના બને, ઈ બને ને એફ કશું ના બને. જો એ કેસની અંદર કશું ના બનતું હોય તો તમારો જવાબ શું થઈ જવો છે, નોન ઓફ ધીસ. એટલે હંમેશા ચાલુ કરવાનું એથી, બરાબર. શોર્ટ ટ્રિક છે આની અંદર. કઈ શોર્ટ ટ્રિક છે? તમારે ચેક કરવાનું કે સાની વાત ચાલે છે. અહીંયા વાત ચાલે છે એમ્પ્લોયરની, અહીંયા વાત ચાલે છે સાની.
તો અહીંયા વાત ચાલી છે ફૂડની, અહીંયા શાની વાત ચાલે છે, અહીંયા વાત ચાલે છે બનાના. તો તમારે જે મેઇન વસ્તુ છે ને એ ચેક કરવાની, હવે આ જ વસ્તુ અહીંયા શોધવાની. જો આ ફૂડ છે, મને કિચન દેખાયું, એનો મતલબ કે આ બંને વચ્ચે મેચ થશે. અહીંયા એમ્પ્લોયર છે એટલે અહીંયા કંઈક બીજું શોધું, અહીંયા વર્કર, જો આ વર્કર અને એની અંદર જો બનાના બનાના, એટલે એનો મતલબ કે સી સાથે એફ બને છે. તો ચેક કરો સી સાથે એફ ક્યાં આપ્યો છે, અહીંયા આપ્યો છે, અહીંયા આપ્યો છે, નથી આપ્યો, અહીંયા નથી આપ્યો, અહીંયા આપ્યો છે ને અહીંયા, આ બે જગ્યાએ આપ્યું, એટલે સી સાથે એફ વાળો સાચો છે. બરાબર, આ બેમાંથી કોઈ એક સાચો છે. હવે ચેક કરવાનું છે કે બી ડી કે પછી એ ડી, આ ચેક કરો. તો આપણે ચેક શું કર્યું, તો એ સાથે આપણે શું ચેક કર્યું કે ભાઈ આ એમ્પ્લોયર છે, તો એમ્પ્લોયર જોડે શું આવે, વર્કર. એમ્પ્લોયર ને વર્કર બંને ચેક કરીએ તો એ ઈ વાળો બચ્યો, એટલે આ. હવે આને કેન્સલ કરો, ઉતાવળ હજુ પણ ના કરતા, હજુ પણ ઉતાવળ ના કરતા, તમારો જવાબ હવે આ થવો છે, પણ એને વેરીફાઈ કરી લો કેવી રીતના, એ ઈ જોડે. ધ એમ્પ્લોયર વોઝ સોરી ટુ સી, એને બહુ દુઃખ લાગ્યું. હિઝ ગુડ વર્કર ગો એન્ડ આસ્ટ ઇફ હી કુડ બિલ્ડ જસ્ટ વન મોર હાઉસ એઝ અ પર્સનલ ફેવર, કે બીજું એક ઘર બનાવે. હા, આ તો આ બને છે. પછી બીજું શું પૂછ્યું છે, બી ને ડી, તો ચેક કરો. સમ ઓફ ધ રેકમેન્ડેડ પાવર ફૂડ કોમ્બિનેશન્સ આર ધોઝ દેટ આર પ્રિપેર્ડ ઇન આ કિચન્સ ઓન અ રેગ્યુલર બેઝિસ, એવા ફૂડ છે કે જે ખરેખર રેગ્યુલર બને છે, મતલબ આ પણ સાચું. અને આ અ ક્વિક એન્ડ ઇઝી રેસીપી વિથ બનાનાસ ઇઝ અ બનાના સ્મૂધી ટોપલ્ડ વિથ કુલ યોગર્ટ, એટલે કે દહીં. બરાબર, એનું જે છે આ બને છે, એનો મતલબ કે જવાબ આપણો થવો જોઈએ આ પ્રમાણે કરવાનું છે. બરાબર, ડન. ખબર પડી ગઈ કેવી રીતના કરવાનું છે, પહેલો પકડવાનો, કેટલા ઓપ્શન એનાથી છે એ ચૂઝ કરવાના, પછી એ પ્રમાણે કરવાનું. બરાબર, હવે ટાઈમ લિમિટ આપીશું. ચલો છીએ, હવે આવા પ્રશ્ન જોઈએ. બરાબર, આવા પ્રશ્નો આપણે ચેક કરીએ. બરાબર, સૌથી પહેલાં ચેક કરવાનું શું, એથી કેટલા ઓપ્શન આપ્યા છે. જો એથી કેટલા આપ્યા છે, એથી ઈ ડી ડી, એનો મતલબ કે એથી એફ કદી વિચારવાનું જ નથી, આ વિચારવાનું, અહીંયા વાંચવાની જરૂર નથી, ખાલી આ બે વાંચો. આ બેમાંથી કોઈ પણ એક સાચું છે, માનો કે તમને ખબર પડી કે સાહેબ એથી ડી છે, તો ડી છે તો તમારી પાસે બે બન્યા. તમને ખબર પડી કે સાહેબ એથી ફક્ત ઈ છે, જો તમને ખબર પડી ઈ છે તો એ કેસની અંદર ફક્ત એક જ ઓપ્શન, બીજા બધા વાંચવાની જરૂર નથી. પતી ગયું, ખબર પડી ગઈ, એટલે પહેલાં એ ચેક કરો. પણ જો એ વાળા બધા ખોટા પડે તો પછી તમારી પાસે આ ઓપ્શન રહ્યા, આ વેરીફાઈ કરીને તમારે કામ કરવાનું. ચલો 59 સેકન્ડ સાથે ફરી વખત રિઝ્યુમ કરીએ છીએ તમારી માટે, સોરી સેટ કરીએ છીએ, અને સ્ટાર્ટ કરો. ચલો, ધીસ વુડ ઓલ્સો પ્રિવેન્ટ પોલ્યુશન દેટ ઇઝ યુઝ્યુઅલી કોઝ્ડ. બરાબર, ઇઝી છે, જવાબ સાચા આવ્યા, 15 પેની પહેલાં આવી ગયા જવાબ, વેરી ગુડ. મારાથી ભૂલથી ભૂલાઈ ગયું, સાચા આવ્યા એમ. બરાબર, 8 7 6 5 4 3 2 1, ટણ. બરાબર, તો જોઈએ શું છે. તો અહીંયા ખબર પડે છે, જો અહીંયા સાની વાત છે, મેં તમને કીધું ને સાની વાત છે, ઓલ્સ. અહીંયા પણ એની વાત ચાલે છે, ઓલ્સ, એનો મતલબ કે આ બે સેટ થાય. તો ચેક કરો સી સાથે ડી કેટલા ઓપ્શન છે, જો સી સાથે ડી કેટલા ઓપ્શન છે, એક આ છે અહીંયા અને એક આ છે. બરાબર, હવે ચેક કરીએ અહીંયા, જો પોલ્યુશન દેટ ઇઝ યુઝ્યુઅલી કોઝ્ડ બાય આવે. બરાબર, તો ઈ સાથે આ આવે, એટલે કે ડી ના આવે. બરાબર, એ સાથે ડી ના આવે, અહીંયા એ સાથે ડી છે, અહીંયા તો છે જ નહીં, બી સાથે એફ કે છે. બરાબર, તો બી સાથે એફ ભૂલી જાઓ. બરાબર, અને આપણે આ જે છે એને ટીક કરીએ. બરાબર, કારણ કે તમે મહેનત કરી ચૂક્યા છો ને, એ જ સાચો જવાબ છે. બરાબર, કારણ કે અહીંયા શું છે, ચાણે કો ચાનો શોધ કરનાર કોણ હતો, ડિસ્કવર્ડ કરનાર કોણ હતો, કે ભાઈ ચાઇનીઝ એમ્પરર કોઈક હતો. બરાબર, ને એની સાથે કે જે ઓપ્શન બન્યા હતા, એ જે બી સાથે એફ કહેતો તો એ બનતો નથી, કે દેટ ઇઝ દેટ ઇટ વોઝ વિચક્રાફ્ટ. એટલે વિચક્રાફ્ટ એટલે કે પેલી જે શું કહેવાય, પેલી જાદુઈ પદ્ધતિ આવે છે ને, એવું કંઈક, મતલબ જેમાં જો ને આપણે હેરી પોટરમાં વિચક્રાફ્ટ બતાવ્યું છે એવું. બરાબર, ચલો વાંચી જઈએ. પહેલાં ઓપ્શન ચેક કરો, એથી કેટલા બને છે, તો એથી ઈ નથી બનતું, આ ઓપ્શન નથી. કેમ, કારણ કે આપણી પાસે છે જ નહીં, આપણી પાસે એ એફ છે અને એ ડી છે, એટલે ચેક કરો એમાંથી કયો બને છે. અચ્છા, એ ઈ છે, સોરી એ અહીંયા છે, માય મિસ્ટેક, એ ઈ છે. બરાબર, થોડો પાછળ આપ્યો છે પેલી બાજુ, પણ આપ્યો છે, કરો, મતલબ 3 3 આપેલા છે,
યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. બરાબર 59 સેકન્ડ્સ. એક તો બની ગયો છે, બરાબર જવાબ આવી ગયો, મારો આવી ગયો, તમારો બી આવી ગયો લાગે છે, ઘણા બધાનો આવી ગયો છે, બરાબર. કારણ કે હું નજીક છું એટલે મને થોડો શું કહેવાય પેલો એ જ લાગે છે, તમને દૂરથી તમે જોઈ શકો છો, તમારા જવાબ આવવા માંડ્યા છે. ચલો જો, વેરી ગુડ. મતલબ 30-30 સેકન્ડમાં જવાબ આવે છે, 30 સેકન્ડથી પણ ઓછા સમયમાં. એટલે વિચાર કરો કે તમારો પ્રોગ્રેસ છે ખરો, અમુક જગ્યાએ ઢચુપચું થઈ જાય અમુક જગ્યાએ તમે, એટલે વિચાર કરો તમારો સ્ટ્રોંગ પોઈન્ટ કયો છે. અહીંયા તમને ખબર પડે કે તમારો સ્ટ્રોંગ પોઈન્ટ કયો છે, બરાબર. મોટાભાગના જવાબ સાચા છે, એટલે આપણે ટાઈમ વેસ્ટ નથી કરતા, બરાબર. છેલ્લી જે સેકન્ડ છે એને રિસેટ કરી દઈએ છે, 5 સેકન્ડ બચી ગઈ છે આપણી માટે. ઇવન સેલિબ્રેટેડ કાર્ટુનિસ્ટ લાઈક આર કે લક્ષ્મણ એડમિટ દેટ મેકિંગ અ કાર્ટુન ઇઝ અ ડિફિકલ્ટ પીસ ઓફ કેક. એ તો સાચી વાત છે. એ સાથે ડી વાળો જે છે ઓપ્શન એક જ છે, એટલે આપણે એને મારીને જતા રહીશું, બરાબર. બીજો ચેક કરવાની જરૂર નથી પડે. ચલો આગળ, હજુ છે, હજુ આપણને પ્રેક્ટિસ કરવા માટે આપે છે આ લોકો, બરાબર. ચલો જોઈએ, એ સાથે કેટલા ઓપ્શન છે, ડી ઈ એફ, 3-3 આપેલા છે, બરાબર. ચેક કરી લો. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. બરાબર, ચલો મારો જવાબ આવી ગયો, 14માં મારો જવાબ આવી ગયો, જલ્દી. અમુક લોકોનો પણ આવી ગયો. બરાબર, શું કહે છે, ધ એક્સ્ટ્રીમ પોઝિટિવ ને એક્સ્ટ્રીમ નેગેટિવ, બરાબર, આર ઓલવેઝ સિમિલર. તો એ તો એ સાથે કયો છે, એફ. એ સાથે એફ ક્યાં છે, નથી નથી નથી. તો બધા પતી ગયા, તો એ સાથે એફ અહીંયા છે. હવે ચેક કરી લો સી સાથે ડી છે કે નહીં. પ્લાન્ટ્સ નીડ સનલાઇટ એન્ડ વોટર ટુ મેક ધેર ઓન ફૂડ. તો બરાબર, એ તો વાત સાચી જ છે ને, સનાતન સત્ય છે. ઓપ્શન ચેક કરો, એ થી ઈ નથી જો અહીંયા કોઈ પણ જગ્યાએ. એ થી ડી છે અને એ થી એફ છે, એટલે એ થી ડી છે એ થી એફ, બરાબર. એટલે આ ઓપ્શન વાંચવાની જરૂર નથી, તમે આ વાંચો ને આ વાંચો સીધું. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. તો કોશિશ એવી કરીએ, જો 30 સેકન્ડ બાકી છે પણ કહી દો કે આ પતી ગયું છે, આ પતી ગયું છે, કારણ કે એ બંને સાથે મચતું નથી. પછી જુઓ તમે, બીઝ આર સ્પેશિયલ ઇન કેસ બીકોઝ ધે કેન ફ્લાય, એટલે સી સાથે ડી બને છે, એટલે આ બને છે, એટલે જવાબ આ થવો જોઈએ. બી સાથે એફ જરા વેરીફાઈ કરી લો. વેન સાઉન્ડ ઇઝ વેરી લો ઓર વેરી હાઈ ઇન પીચ વી આર અનએબલ ટુ હિયર ઇટ. જ્યારે બહુ ઓછો હોય અને બહુ વધારે હોય તો આપણે સાંભળી શકતા નથી. તો એ જ કહેવા માગે છે, જવાબ થઈ જવો, આવી જાઓ. ઓકે, ચલો હજુ છે આપણી પાસે, બદલાઈ ગયું, બરાબર. એવું કહેવા માંગે છે, આ શું આવી ગયું, એવું કહેવા માંગે છે કે સેન્ટેન્સ આપ્યા છે, એમાં બ્લેન્ક આપી છે, બ્લેન્કમાંથી તમારે 5 વર્ડ છે, 5માંથી 1 ચૂઝ કરવાના છે, એવું કંઈક કહેવા માંગે છે. ચલો જોઈએ, કમ્પ્યુટર જી ઓપ્શન બતાવીએ, ઠીક છે. તો આ 5 ઓપ્શન છે, આમાંથી એવો કોઈ પણ શબ્દ નથી કે જે તમને ના આવડે, બરાબર, બધા ઇઝી છે. આ 5 ઓપ્શનમાંથી તમારે ચૂઝ કરવાનો છે કે ભાઈ કયો શબ્દ જે છે એ આવશે, બરાબર. 37 લોકો છે, 4 લોકો જ જોઈએ છે, કારણ કે 40+ કીધું તમે, બરાબર. એટલે 1 થઈ જશે તો પણ આપણે રેગ્યુલર ચાલુ કરી દઈશું. 31 થઈ ગયા, લે 37 હતા તો કમના ગાયબ થઈ ગયા, નંબરમાં ફ્લેક્ચ્યુએશન થાય છે, 34 છે. બરાબર, ચલો 16 નંબર,
there is no stronger binding force, એટલે કે બહુ વધારે પડતો કોઈ સ્ટ્રોંગર બાઇન્ડિંગ ફોર્સ નથી, ધેન ઇકોનોમિક મસલ, એટલે કે પૈસાનો જે પાવર છે એનાથી વધારે કોઈ છે. એન્ડ ઇન ધ ખાલી જગ્યા ઓફ સચ હેફ્થ ધ સેન્ટર કેનોટ હોલ્ડ, બરાબર. અને આટલી મોટી એમાં જે છે સેન્ટરને આપણે શું કહેવાય, હોલ્ડ ના કરી શકીએ, સેન્ટર હોલ્ડ ના કરી, સેન્ટર પોતે હોલ્ડ ના કરી શકે, ધ સેન્ટર કેનોટ હોલ્ડ, પોતે સેન્ટર ના કરી શકે. બોલો શું થાય? યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ, ભૂલી ગયો તો આજે 55, 56. જયરાજસિંહ સિસોદિયા, વેરી ગુડ, વેલકમ ભાઈ. અનિકેત જૈન, વેલકમ ભાઈ. અનિકેત જૈન, ગુજરાતી આવડે છે ભાઈ? મીરા બાબા, અચ્છા મીરા બાબા, વેરી ગુડ, અજીબ અજીબ નામ. 13, 12, લાસ્ટ પોઝ. ઓકે, ચલો જોઈએ બરાબર શું છે. મોટાભાગના જવાબ ઠીક છે, બરાબર, સાચી વાત છે. એબસન્સ, બરાબર, બરાબર. ઇન ધ એબસન્સ ઓફ સચ હેફ્ટ, બરાબર, આટલી બધી જે છે, બરાબર, એમાં સેન્ટર જે છે કેનોટ હોલ્ડ. ચલો આગળ વાંચી જઈએ, પછી ટાઈમ ચાલુ કરીએ. આમાં કોઈ એવો શબ્દ નથી ને કે જે તમને ના આવડે, મારા ખ્યાલ પ્રમાણે એવો કોઈ છે નહીં. ટુડે ચાઇનાસ પ્રોજેક્શન ઓફ ઇટ્સ ઇકોનોમિક માઇટ, માઇટ અને મે બે એક સાથે ના વાપરે, મતલબ બોલ છે આમાં બનાવવામાં. ટુડે ચાઇનાઝ ટુડે લખ્યું છે એટલે આપણે માઇટને હટાવી દઈએ. અચ્છા, ઇકોનોમિક માઇટ એટલે પાવરની વાત છે, શું બરાબર છે? ઠીક છે, બરાબર. માઇટ અને મે જે છે ને, એકચ્યુઅલી અહીંયા માઇટ જે છે એ જે છે ને, આ ઇકોનોમિક માઇટ આ જે છે નાઉન છે એકચ્યુઅલી, બરાબર. માઇટનો મતલબ જો નાઉન તરીકે વપરાય, બરાબર, માઇટ એક છે, મેનું માઇટ થાય છે, બરાબર. અહીંયા નાઉન તરીકે વપરાયો છે એનો મતલબ છે, એનો મતલબ થાય છે પાવર, તમને સમજાવવા માટે, બરાબર. તો શું લખ્યું છે? ટુડે ચાઇનાઝ પ્રોજેક્શન ઓફ ઇટ્સ ઇકોનોમિક પાવર મે મોમેન્ટરીલી, એટલે કે થોડા સમયે, ડ્રો સેટેલાઇટ સ્ટેટ્સ ઇન્ટુ ઇટ્સ ખાલી જગ્યા થ્રુ ઇટ્સ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ. એણે એક રોડ અને બેલ્ટ ઇનિશિયેટિવ કર્યો છે, બરાબર, કે જેથી સાઉથ એશિયાનું આખું પૂરેપૂરું જે છે ને રોડ બનાવીને એક કરવાનું છે, બરાબર. તો એ પ્રમાણે જવાબ શું આવે, બરાબર, પાવર બનાવે છે, ચાઇના પ્રોજેક્ટ કરે છે પાવર પોતાનો, બરાબર. તો એ પ્રમાણે જવાબ શું આવે? યોર ટાઈમ સ્ટાર્ટ ક્યાં છે? ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ, લેટ્સ સી. ચલો, તો ચાઇનાનો પ્રોજેક્શન ઓફ ઇટ્સ ઇકોનોમિક પાવર મે મોમેન્ટરીલી ડ્રો સેટેલાઇટ સ્ટેટ્સ ઇન્ટુ ઇટ્સ થ્રુ ઇટ્સ ખાલી જગ્યા, ખાલી જગ્યા ઇનિશિયેટિવ. સરસ, 34, 34, 34, 34, કોઈ નહીં, ઠીક છે. તો પોઝ, બે જણના જવાબ આવ્યા, ત્રણ જણના, બરાબર છે, ત્રણે ત્રણ સાચા છે, બરાબર. ઓર્બિટ, ઓર્બિટ એટલે શું? એનું ફરવાનું, બરાબર. જેટલા જવાબ આવ્યા બધા સાચા હતા. ચલો આગળ જઈએ, અનિંદર થોડા મતલબ લોકોને થોડા એ થઈ ગયા છે, બરાબર. ચલો ચેક કરીએ, અનિંદર કોઈ ટાઈમ આપવાની જરૂર નથી, ડાયરેક્ટ જ કરી શકીએ. ધેર ઇઝ નો સબસ્ટિટ્યૂટ, કોઈ સબસ્ટિટ્યૂટ નથી, મતલબ કે તમે કોઈને બદલી ના શકો. ફોર પ્રેગમેટિઝમ, પ્રેગમેટિઝમ એટલે કે પ્રેક્ટિકાલિટી, પ્રેગમેટિઝમ એટલે કે પ્રેક્ટિકાલિટીનો કોઈ સબસ્ટિટ્યૂટ નથી. ઇન ધ ખાલી જગ્યા ઓફ ડેવલપમેન્ટ, કેવા પ્રકારનું ડેવલપમેન્ટ, કેવા પ્રકારનું ડેવલપમેન્ટ, રેજિમ ડેવલપમેન્ટ, થોટ ડેવલપમેન્ટ, પર્સ્યુએટ વેક અથવા અચીવમેન્ટ ડેવલપમેન્ટ. અચીવમેન્ટ અને ડેવલપમેન્ટ બે આ શબ્દ સાથે જઈ શકે? અચીવમેન્ટ ઓફ ડેવલપમેન્ટ જઈ શકે? ના જઈ શકે, કે બે નાઉન છે, બરાબર. તમારી પાસે મેં ચાર રાખ્યા. એઝ ઝોંગકિંગ સેડ, ઇટ ડઝ નોટ મેટર ઇફ ધ કેટ ઇઝ બ્લેક ઓર વ્હાઈટ, સો લોંગ ઇટ કેચસ માઇસ. કંઈ ફરક નથી પડતો, કાળી જે એક ધોળી ઉંદર પકડે છે ને, માઇસ, માઇસ જે છે બહુવચન જે કોનું, માઉસનું. માઉસ શબ્દ છે એનું બહુવચન થાય છે માઇસ, બરાબર. એ પ્રમાણે એક શબ્દ છે લાઉસ. લાઉસ એટલે શું? આપણા માથામાં રહેલી જે જૂ છે એને લાઉસ કહે છે, અને એનું બહુવચન છે લાઈસ.
એનું બહુવચન છે લાઈસ, બરાબર? આ એક્ઝેક્ટ સ્પેલિંગ એલ આઈ સીઈ, બરાબર? એક નવું તમને શીખવા મળ્યું, બરાબર? કે ભાઈ કંઈ ફરક નથી પડતો, કાળી ધોળી જે પ્રકારની શું કે બિલાડી હોય એ કંઈ ફરક નથી પડતો. બોલો તો કે શું છે? ધેર ઇઝ નો સબસ્ટિટ્યુટ ફોર પ્રેક્ટિકલિઝમ, મતલબ પ્રેક્ટિકલિઝમ હોવું જોઈએ ઇન ધ ખાલી જગ્યા ઓફ ડેવલપમેન્ટ. બોલો કયા પ્રકારના ડેવલપમેન્ટમાં? રેજિમ ડેવલપ, રેજિમ એટલે કે રાજ, બરાબર? થોટ એટલે કે વિચાર, પર્સ્યુએટ એટલે કે એની શોધ, અને વેક એટલે કે એ સમયમાં, મતલબ એ કાળમાં. ચલો જલ્દી, ઇન ધ પર્સ્યુએટ, પર્સ્યુએટ એટલે કે ઇન ધ શોધ, બરાબર? તમે ડેવલપમેન્ટની શોધમાં નીકળ્યા હોય ને તો કંઈ ફરક નથી પડતો, બરાબર? રેજિમ એટલે રાજ કહેવાય, રેજિમ એટલે રાજ, બરાબર? શાસન કરવું. થોટ એટલે વિચાર, અને વેક એટલે કે જાગવું, બરાબર? જાગવું, બરાબર? તો રેજિમ, રાજ ઓફ ડેવલપમેન્ટની વાત નથી, શોધ, બરાબર? કયા પ્રકારની શોધ કરે છે એની વાત ચાલે. ચલો હજુ એક ચાન્સ મળે છે તમને, આ તો ઇઝી છે, બરાબર? હાવ, મતલબ એકદમ ઇઝી છે. ટુડે ધેર ઇઝ ફાર મોર કોલેબોરેશન બિટવીન કન્ટ્રીઝ ઓફ સાઉથ એન્ડ ધ નોર્થ, બરાબર? એટલે સાઉથની અને નોર્થની કન્ટ્રી, ધેન ખાલી જગ્યા ધેમસેલ્સ. એટલે કે માનો કે આ નોર્થની કન્ટ્રી છે, આ સાઉથની કન્ટ્રી છે, તો આની અંદર કોલેબોરેશન જે છે ને એ શું છે? મોર કોલેબોરેશન છે બિટવીન કન્ટ્રીઝ ઓફ ધ સાઉથ એન્ડ ધ નોર્થ ધેન ખાલી જગ્યા ધેમસેલ્સ. એટલે કે આની અંદરનું જે કન્ટ્રીબ્યુશન ચેક કરીએ, મતલબ કે અહીંયા માનો કે શું કહેવાય, એ કન્ટ્રી છે, બી છે, સી છે, ડી છે, અહીંયા એક્સ વાય ઝેડ, તો અનુ એની જોડે થાય છે. પણ આ લોકોનું અંદર છે ને, એની કમ્પેરની અંદર, આ લોકોનું અંદર આ જે બહારથી થાય છે ને એ વધારે સારું છે, એવું કંઈક કહે છે. બોલો શું છે? બેટર ધેન, આખું પૂરું શું કહેવાય, ગણિતની ભાષામાં સમજાવી દીધું. અંદર કરતા પેલા લોકોનું જે બાર નોર્થ સાઉથ છે ને એ વધારે છે. બોલો શું થઈ જાય? ધેન અમુક લોકો કહે છે ઇન્ટુ ધેમસેલ્સ, એની અંદર ઘૂસી ગયા, અંદર ના, બરાબર? વિધિન, અંદર ઇન્ટુ તો અંદર થાય, વિધિન, બરાબર? એમની અંદર પરસ્પર. હજુ એક છે તમારી પાસે ચાન્સ, બરાબર? ગેઇનિંગ એડમિટન્સ એટલે કે સ્વીકૃતિ, એડમિટન્સ એટલે સ્વીકૃતિ, બરાબર? જેટલો એનો સ્વીકૃત થાય, એનો વિકાસ વધારે થાય છે, મતલબ કે એનો ગેઇન થાય છે, મતલબ એનો શું કહેવાય, એનો વધારો થાય છે ટુ ધ લીગ ઓફ બિગ પાવર્સ, બરાબર? એની અંદર જે મોટા મોટા પાવર છે એની અંદર જે વધારો થાય છે. વોઝ હી સેડ, કોઈને કીધું, લાઈક ખાલી જગ્યા વિથ અ ક્રાઉડ ટુ ગેટ ઇન ટુ એન અનરિઝર્વડ રેલવે કમ્પાર્ટમેન્ટ, બરાબર? એટલે રેલવે કમ્પાર્ટમેન્ટ જે છે ને, કે જે અનરિઝર્વ છે, એની અંદર તમે જાઓ તો તમે ગમે ત્યાં બેસો, ઊભા થાવ, ગમે તે કરો, શું ફરક પડે છે? એના જેવું છે, બરાબર? તો શું છે એના જેવું? રેસિસ્ટિંગ, જોસ્ટલિંગ. તમે જે અનરિઝર્વ રેલવે કમ્પાર્ટમેન્ટ હોય તો એ કેવો હોય, કોના જેવો હોય? રેસિસ્ટિંગ હોય, જોસ્ટલિંગ હોય, ટોકિંગ હોય, ફોલોઈંગ હોય, અથવા કમ્પિટિંગ હોય, કેવો હોય? કેવો હોય? બસ એના પરથી જવાબ છે. ક્રાઉડ થી કેવો ભરેલો હોય, ખીચોખીચ ભરેલો હોય, ફોલોઈંગ વિથ અ ક્રાઉડ, રેસિસ્ટિંગ વિથ અ ક્રાઉડ, જોસ્ટલિંગ વિથ અ ક્રાઉડ. બોલો કેવા પ્રકારનું ક્રાઉડ? કમ્પિટિંગ ક્રાઉડ, એટલે કમ્પીટ કરે છે. અમુક કહે છે ફોલોઈંગ ક્રાઉડ, તો જવાબ થઈ જવો છે જોસ્ટલિંગ. જોસ્ટલિંગ એટલે કે ખીચોખીચ ભરેલો. અનરિઝર્વ રેલવેનો ડબ્બો હોય, કમ્પાર્ટમેન્ટ એટલે રેલવેનો ડબ્બો, એમાં તમે ચડો તો કેવું હોય ભાઈ? ખીચોખીચ ભરેલો હોય. જોસ્ટલિંગ એટલે કે ખીચોખીચ ભરેલો. જોસ્ટલિંગ એટલે કે એકબીજાના શું કહેવાય, પેલો એક આમ મુચક્યો હોય, તમે એકબીજાના મોં તમારા આમ આમ કરીને કાઢવું પડે, એને કહેવાય જોસ્ટલિંગ, ખીચોખીચ ભરેલો. ચલો ક્વેશ્ચન બદલાઈ ગયો. 21-23 કરવાનું છે. શું એની અંદર? એમાં એવું કીધું છે કે ભાઈ સર્ટન વર્ડ્સ આર ઇન બોલ્ડ નંબર એન્ડ ફ્રોમ એ ટુ ઈ, એને નંબર આપ્યા છે, બરાબર? 5 ઓપ્શન્સ પોસિબલી પેર્સ ઇન્ટરચેન્જ, તમારે ફરી વખતે એમાં ચેન્જ ઇન્ટરપેર કરવાનું છે, બરાબર? આગુ પાછું કરવાનું, જે હમણાં કર્યું હતું એ જ, બરાબર? બધી ટાઈપના સવાલો થઈ ગયા છે, હવે રિપીટ થાય છે, અત્યાર સુધી જેટલા પણ કર્યા એ બધા રિપીટ થાય છે.
यश पटेल कहे कैसे क्वेश्चन होते हैं, हाँ कैसे क्वेश्चन होते हैं, बराबर, तो ऐसे क्वेश्चन होते हैं। आपने गुजराती नहीं आवड़त भाई यश पटेल, बराबर, चलो आम आगो पाछळ करवानुं छे, बराबर जी, हमणा करता थे, टाइम बाइम नी कोई जरूर नहीं, चलो जुए। ही हेज ऑफंड बीन, बराबर, जो आ बीन आव्युं ने एटले शुं आवुं जोईए, नाउन आवे, बराबर, कारण के आईएनजी वाळो कोई शब्द छे नहीं, एटला माटे, बराबर, ही इट हेज ऑफन बीन, हाँ एक शब्द छे, बराबर, तो आई रह्यो, इट हेज ऑफन बीन आर्ग्यूड, एटले ई जे छे ए ए मां जशे, ई साथे ई, डायरेक्ट जवाब, इट ऑसन बीन आर्ग्यू, बराबर, बीन पछी कां तो आईएनजी आवे कां तो क्रियापदनुं तीजुं रूप आवे, त्रीजुं रूप छे ईडी लागे छे, डायरेक्ट वांच्या वगर करी शकाय, बराबर, इट हेज बीन ऑफन बीन आर्ग्यूड that compulsory voting will improve political participation and empirical evidence and experience of countries with compulsory voting suggest otherwise, બરાબર, એનો જે સજેસ્ટ છે ને અધરવાઇઝ કરે છે, ચલો 22 નંબર, હજુ એક ચાન્સ આપીએ, ચલો આવી ગયા, બે ત્રણ આવી ગયા, ચલો, ધ એનર્જી ખાલી જગ્યા ધ કન્ટ્રી મેક્સ વિલ બી ક્રિટિકલ ફોર ધ ફ્યુચર ઓફ ધ પ્લાનેટ એન્ડ ધ IEA એટલે કે ઇન્ડિયન એનર્જી એસોસિએશન અથવા એજન્સી એવું કંઈક હશે જે પણ હશે is khali jagya to support the government of india and khali jagya knowledge and khali jagya 5 che barabar ek jawab to mali gayo be mali gaya બરાબર ચલો મસ્ત મળી ગયા જવાબ નંબર લખીને જવાબ આપો તો ખબર પડે 22 લખો જવાબ આપો કારણ કે ખબર નથી પડતી કારણ કે સી તમે જે આપ્યા છે બધા 21 ના જ લાગે છે 22 માં એક જણે જવાબ આપ્યો સ્પીડમાં ચલો 22 જણા જોવે છે તો 22 માં તો 22 જવાબ તો ના આવે પણ એટલીસ્ટ બે જવાબ તો આવે ને એક જ જવાબ આવ્યો અત્યાર સુધી હજુ એક આવે તો આપણે જવાબ ટીક કરી દઈએ બરાબર 22 કર્યા છે હજુ 8 કરીશું 30 સુધી કરીશું બે જવાબ આવ્યા બંનેમાંથી એક જણનો સાચો છે એક જણનો ખોટો છે બરાબર તો ચેક કરો જો આ બંને આગળ પાછળ કરીએ એવું લખ્યું છે ઇન્ડિયા એન્ડ શેર નોલેજ એન્ડ એક્સપર્ટીઝ બરાબર તો એક્સપર્ટીઝ અને નોલેજ ને નોલેજ સાથે કયો શબ્દ આવે એક્સપર્ટીઝ એટલે ઈગરને અહીંયા મૂકી દો ઈગરને અહીંયા મૂકીએ તો જવાબ કયો થવો જોઈએ ઈ સાથે સી ક્યાં છે એક અહીંયા છે અને એક અહીંયા છે બરાબર એટલે આ ખોટું બધું ખોટું પણ એ ને બી ચેન્જ નથી થતા એ ને બી ને ચેન્જ નથી કરી શકતા એટલે આ પતી ગયું કારણ કે તમે વાંચો તો તમે ચેન્જ નહીં કરી શકો બરાબર કારણ કે એનર્જી ક્રિટિકલ ધ કન્ટ્રી મેક્સ વિલ બી ચોઇસીસ એવું નહીં થઈ શકે ક્રિટિકલ જે છે ત્યાંનું ત્યાં જ રહેશે ચોઇસીસ ત્યાંનું ત્યાં રહેશે એટલે કે આપણે સી ને ઈ ને મારો બરાબર ઈ તો પોસિબલ જ નથી સી ને ડી ને કોઈ લેવા દેવા નથી ચલો 23 નંબર ચલો હવે મોબિલિટી બરાબર એવું ત્યાંથી ચાલુ થાય છે પણ ચેક કરો વિચ શુડ બી ટેકન ફોર ખાલી જગ્યા ઇઝ એકચ્યુઅલી અ હ્યુજ ખાલી જગ્યા ફોર મેની વીમેન ઘણી બધી સ્ત્રીઓ માટે એ કંઈક ખાલી જગ્યા છે ખાલી જગ્યા ઇફ ધેર વર્ક પ્લેસ ઇઝ સમ ખાલી જગ્યા ફ્રોમ હાઉસ એમનું વર્ક પ્લેસ જે છે ને ઘરથી બોલો અહીંયા છે વર્ક પ્લેસ એટલે કે કામ કરવાની જગ્યા સમ ખાલી જગ્યા ફ્રોમ ઘરથી બોલો શું છે તો મારા ખ્યાલ પ્રમાણે ઘરથી દૂર ના આવે ને તો ડિસ્ટન્સ શબ્દ અહીંયા મૂકી દો ને સી ને ઈ વાળો ચેક કરો સી ને ઈ વાળો ક્યાં છે થઈ ગયું ડાયરેક્ટ જવાબ આવે છે ઇઝી કેટલું ઇઝી છે તમે નોર્મલ વસ્તુ સમજો તો પણ જાય ઇમ્પેડિમેન્ટ એટલે શું એની અંદર એ રોક કરે છે મતલબ કોઈ વસ્તુ તમને શું કે આમ તમને રોકવા માટે કંઈક કર્યું છે ઇમ્પેડિમેન્ટ મતલબ તમને રોકે છે એટલે હવે ચેક કરો મોબિલિટી મોબિલિટી એટલે શું મૂવમેન્ટ મોબિલિટી એટલે મૂવમેન્ટ મોબાઈલનો મતલબ શું છે કે જેનો વાયર સાથે અટેચ ના હોઈએ બરાબર તો મૂવમેન્ટ શુડ બી ટેકન ફોર ગ્રાન્ટેડ બરાબર વી શુડ બી ટેકન ફોર ગ્રાન્ટેડ ઇઝ એકચ્યુઅલી અ હ્યુજ ઇમ્પેડિમેન્ટ એટલે કે તમે કહો ને કે ભાઈ છોકરીઓ તો આવે જ નોકરી કરવા માટે એટલે એ એની માટે શું છે એકચ્યુઅલી એ વધારે પડતું એકચ્યુઅલી માન્યતા લીધી છે એ બધી શું છે એ એકચ્યુઅલી ઇમ્પેડિમેન્ટ મતલબ કે એ હાનિકારક છે
ફોર મેની વુમેન સ્પેશિયલી ઇફ ધેર વર્ક પ્લેસ ઇઝ સમ ડિસ્ટન્સ ફ્રોમ હોમ, એટલે કે જો વધારે દૂરી હોય ને તો પછી એ હાનિકારક છે એવું કહેવા માંગે છે. ચલો હજુ ના, હવે પાછું આવી ગયા ફરી વખત રિપીટ, બરાબર. એટલે રિવિઝન થાય છે 24 નંબરનો ક્વેશ્ચન, હજુ 6 ક્વેશ્ચન કરીશું, બરાબર. પછી ડન. બોલો શું આવે હવે? હવે તો તમે માસ્ટર થઈ ગયા છો. જો અહીંયા છે વુડ પછી ક્રિયાપદનો પહેલો રૂપ આવે, વુડ પછી ક્રિયાપદનો પહેલો રૂપ આવે. જો આ ક્રિયાપદ છે, વુડ ઇન નથી, આ છે નથી, તો નથી, એટલે આ ચેક કરો, તો એ સાથે ઈ વાળું ચેક કરો. અચ્છા સોરી, ભૂલ થઈ ગઈ, એ સાથે ઈ તો નથી જ, એટલે ઓપ્શન નથી, પણ બી સાથે ડી તો છે, ઉતાવળ કરી દીધી હે ને. બીજા ઓપ્શન તો ચેક કર્યા નહીં, બીજા બીજા ઓપ્શન તો ચેક કરવા પડે ને, એટલે ઈ સાથે ઈ નથી, એટલે કે આ પતી ગયું આખું, બરાબર. હવે ચેક કરવાનું બી સાથે ડી, બને છે કે નહીં ચેક કરી લઈએ. ધ હોસ્ટેસ ઇઝ પ્રોફ્યુઝ ઇન હર હોસ્પિટાલિટી, બરાબર છે, બને છે, બરાબર. તો આ ઠીક છે, બરાબર, ઇન હર હોસ્પિટાલિટી બરાબર છે. સોરી, ઉતાવળ થઈ ગઈ. ચલો આગળ, હવે તમારો વારો. ચલો, મોસ્ટ ઓફ ધ કેશ વેન્ટ ઓન સપોર્ટિંગ, મોસ્ટ ઓફ ધ કેશ વેન્ટ ઓન સપોર્ટિંગ, હા ઠીક છે, બરાબર છે, બરાબર છે. એટલે ઘણા બધા પૈસા, મોસ્ટ ઓફ ધ કેશ એટલે કે મોટા ભાગનો પૈસો વેન્ટ ઓન સપોર્ટિંગ, શું એને કઈ કયું સપોર્ટ કરતું હતું એને, એ પ્રમાણે વેન્ટ એટલે કે ગયા, મોટા ભાગના પૈસા એમાં ગયા. બોલો, ઓન સપોર્ટિંગ, પછી આગળ વાંચો. યુ શુડ ડિટેચ ફ્રોમ, અને લાસ્ટ ધ ડિટેલ્સ ઓફ હિઝ લાઈફ, જો હવે બતાવું. જો અહીંયા શું છે, મોસ્ટ ઓફ ધ કેશ વેન્ટ ઓન સપોર્ટિંગ હિઝ ઓપ્યુલન્ટ, હિઝ ઓપ્યુલન્ટ લાઈફસ્ટાઈલ, ઓપ્યુલન્ટ એટલે શું, મોંઘી લાઈફસ્ટાઈલ, એન્ડ સચ ફુલિશ એક્ટિવિટીઝ, એટલે કે અમુક તો બોગસ, એટલે કે એ ડી અને એ એફ આ બને છે, આ સાચા છે, પણ અહીંયા ઓપ્શનમાં, અહીંયા ઓપ્શનમાં છે નહીં, એટલે એ ઈ વાળું ખોટું, બરાબર. હવે યુ શુડ ડિટેસ્ટ ફ્રોમ સચ ફુલિશ એક્ટિવિટીઝ, બરાબર, આ બી અને ડી બને છે, બી અને ડી, પણ બી સાથે ઈ છે, એટલે કે પતી ગયું. હવે સી અને સી, તો સી સાથે શું બને છે, ધ ડિટેલ્સ ઓફ હિઝ લાઈફ રિમેન એબસ્ક્યોર, તો એ ઈ વાળું સાચું, સીઈ વાળું, એટલે આ સાચું, સી ડી ખોટું, કારણ કે સી સાથે ડી બનતું નથી, એટલે કે એક જ સાચું, એટલે આની અંદર બધા જોવા પડે છે, બરાબર. પણ હવે આપણે બદલીએ, હવે કોશિશ કંઈક અલગ કરીએ. અચ્છા, ઓપ્શન જ બદલાઈ ગયા, હું કંઈક બીજું વિચારતો હતો પછી, બરાબર. હવે તો આપણી પાસે મલ્ટિપલ ઓપ્શન છે, એ સાથે ડી કરી શકો, એ સાથે એફ કરી શકો, ના એ સાથે એફ નથી, એટલે તમારે ફક્ત આ જ જોવાનું છે, એ ડી જુઓ, બરાબર, એ સાથે ડી જુઓ, બરાબર. તમારે ડાયરેક્ટ એ સાથે ડી જુઓ અને ઈ જુઓ. લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ એલ LIC હેઝ લોન્ચ્ડ અ ડિજિટલ એપ્લિકેશન, બને છે, ઠીક છે, બરાબર. એ સાથે ડી તો બને છે, અને એ સાથે ઈ બનતું નથી, એટલે કે આ પતી ગયું, તો આ પતી ગયું, આ પતી ગયું, બરાબર. હવે આમાંથી ચેક કરો, આમાંથી તમારે જો સી એફ તો બને જ છે, ખાલી આ ચેક કરો, બી ઈ બને છે, જો એ બનતું હોય તો પછી આ જવાબ, ના બનતું હોય તો આ જવાબ સીધો, બરાબર. ખાલી ચેક કરવાનું, બી સાથે ઈ ચેક કરો, આ બંને. અબ્દુલ કલામ કન્ટ્રીબ્યુશન્સ ઇન ધ ફિલ્ડ ઓફ એજ્યુકેશન, નેશનલ બિલ્ડિંગ એન્ડ ઇન્સ્ટિટ્યુશન બિલ્ડિંગ આર એક્ઝામ્પલરી, તો બને છે, બરાબર, બી સાથે ઈ બને છે, એટલે આ સાચું, આ સાચું. હવે સી એફ એકવાર ચેક કરી લો, હી ઇઝ ધ કી આર્કિટેક્ટ ઓફ એજ્યુકેશન ઇન્ડિયા, તો આ બરાબર છે, તો આ બધું બને છે, તો એનો મતલબ કે સી જવાબ બધા સાચા. 26માં, ચલો 27, ફિલિંગ ધ બ્લેન્ક્સ છે, અને ક્લોઝ ટેસ્ટ કહેવાય, 31 સુધી કરીશું, બરાબર. અને ક્લોઝ ટેસ્ટ કહેવાય, અને કરવાની સ્ટાઇલ શું છે, અને તમારે કેવી રીતના કરવાનું, તો પહેલાં વાંચી જવાનું. કેમ વાંચવાનું? વાંચવાથી તમને બે ફાયદા થશે. એક, તમને ખબર પડશે કે પેરેગ્રાફની અંદર કેવા શબ્દોની જરૂરિયાત છે, મતલબ પેરેગ્રાફ રડવાવાળો છે, હસવાવાળો છે, ઇકોનોમી છે, સ્ટોરી છે, એ પ્રમાણે.
જો એની અંદર પોઝિટિવ મિનિંગ હોય તો નીચે જે ઓપ્શન હોય ને એ પોઝિટિવવાળો ઓપ્શન ચૂઝ કરવાનો, કારણ કે પાંચમાંથી ત્રણ ઓપ્શન પોઝિટિવના હશે, બે નેગેટિવના હશે, અથવા ચાર પોઝિટિવ હશે ને એક નેગેટિવ હશે, એટલે એક એની મેથે નીકળી જાય. એટલે આખો વાંચવાથી તમને ખબર પડે કે પોઝિટિવ વાત કરવાની છે કે નેગેટિવ વાત કરવાની છે, અને તમને અહીંયા પચશે ને છેલ્લે ત્યાં સુધી તમને 99% ખબર પડી જશે કે શું કરવાનું છે. સરજી હું લાઈવ નહીં આવી શકતી માટે નેટ પૂરું થઈ જાય છે માટે હું તમારા બધા લેક્ચર ભરું છું. વેરી ગુડ અંકિતા, પણ તમારે લાઈવ એટલા માટે આવવું પડે કે મને ખબર પડે કે તમારો પ્રોગ્રેસ છે કે નહીં, હે ને, એટલા માટે, બરાબર, બીજું કશું નહીં. ચલો જોઈએ. ધ સિવિલ રાઇટ્સ મુવમેન્ટ વોઝ અ ખાલી જગ્યા સ્ટ્રગલ ફોર સોશિયલ જસ્ટિસ, બરાબર. તો સિવિલ રાઇટ મુવમેન્ટ જે હતી, બરાબર, હવે અ આપ્યું છે, અ આપ્યું છે તો એન વાળું ના જો, ઇરાઝ લોંગ, બરાબર, ઇરાઝ લોંગ, તો ઇરાઝ લોંગ ના આવે ને, કારણ કે અની સાથે આપણે કયો શબ્દ જોઈએ, જે કોન્સોનન્ટ મતલબ વ્યંજન વાળો શબ્દ જોઈએ, બરાબર. એટલે એક ઓપ્શન નીકળી ગયો, હવે જો બાકીના બચ્યા, હજુ વાંચવાનું બાકી છે, બરાબર. સ્ટ્રગલ ફોર સોશિયલ જસ્ટિસ ધેટ ટુક પ્લેસ મેઇનલી ડ્યુરિંગ ધ 1950 ને 1960 ની અંદર ફોર બ્લેક અમેરિકન્સ ટુ ગેઇન ઇક્વલ રાઇટ્સ અંડર ધ લો, બરાબર. એક કાયદાની અંદર એક શું કહેવાય, બરાબર, કઈ વોટર ટ્રીક હે ને, તો આવી જ ટ્રીક હોય, બરાબર. ઇન ખાલી જગ્યા સ્લેવરી, સ્લેવરીના ટાઈમની અંદર જે લો હતો એની વાત છે. બટ ઇટ ડીડ નોટ એન્ડ ધ યુનાઇટેડ સ્ટેટ, પણ યુનાઇટેડ સ્ટેટની અંદર એ નહોતો. એ જાણકારીની વસ્તુ છે કે 1961ની અંદર સ્ત્રીઓને વોટિંગ રાઇટ મળ્યા હતા, આપણને 1947માં મળી ગયા હતા, સોરી 1950-51માં કોન્સ્ટિટ્યુશન આવ્યું એના પછી બધાને, આખા ભારત દેશને ઇક્વલ રાઇટ્સ મળી ગયા હતા. જ્યારે અમેરિકાની અંદર 1961 મતલબ 10 વર્ષ પછી એ લોકો અમેરિકાને સ્ત્રીઓને રાઇટ્સ આપ્યા હતા, સ્ત્રીઓને બ્લેક લોકોને વોટિંગ કરવાના. ધ સિવિલ વોર હેડ ઓફિશિયલી ડિસ્ક્રિમિનેશન અગેન્સ્ટ બ્લેક પીપલ, બરાબર. ધે કન્ટિન્યુડ ટુ એન્ડ્યોર ધ ખાલી જગ્યા ઇફેક્ટ્સ ઓફ ધ રેસિઝમ, તો બોલો કન્ટિન્યુડ ટુ એન્ડ્યોર ધ નેગેટિવ ઇફેક્ટ્સ હશે અથવા થર્ડ ક્લાસ ઇફેક્ટ્સ હશે, બરાબર, અથવા એકદમ શું કહેવાય આમ એવી ઇફેક્ટ્સ હશે કે જે બોગસ હતી, રેસિઝમ મતલબ બ્લેક અને વ્હાઇટની, ઇસ્પેશિયલી ઇન ધ સાઉથ, સાઉથની અંદર. મિડ 20th સેન્ચુરીની અંદર બ્લેક અમેરિકન્સ હેડ મોર ધેન ઇનફ ઓફ પ્રી જુડિસ, બરાબર, વધારે પડતું પહેલેથી જ કે બ્લેક છે એટલે મતલબ કામચોર હશે ને આવું એવું બધું કંઈ, એને ખાલી જગ્યા મતલબ ચોર હશે ને એવું બધું, બરાબર. અગેન્સ્ટ ધેમ ધે અલોંગ વિથ મેની વ્હાઇટ અમેરિકન્સ મોબલાઇઝ્ડ એન્ડ બિગેન એન અનપ્રેસિડેન્ટેડ ફાઇટ, અનપ્રેસિડેન્ટેડ એટલે કે કદી ના બની હોય એવી લડાઈ ફોર ઇક્વાલિટી ધેટ સ્પેન્ડ એટલે કે સમય ખાલી જગ્યા ડેકેડ, એટલે કે 5 ડેકેડ 3 ડેકેડ 2 ડેકેડ એવું કંઈક કીધું હશે, બરાબર. તો આ ડેકેડ અહીંયાથી ખબર પડે કેટલા ડેકેડ, તો મારા ખ્યાલમાં 2 ડેકેડની કંઈક આજુબાજુ વાત થવી જોઈએ. ચલો જોઈએ શું આવે. ધ સિવિલ રાઇટ્સ મુવમેન્ટ વોઝ, બોલો શું છે. સર હું ફર્સ્ટ ટાઈમ તમારા લાઈવ ક્લાસ જોઉં છું. વેરી ગુડ નિશા, વેરી ગુડ, વેલકમ, બરાબર. ચલો બોલો શું આવે. સિવિલ રાઇટ મુવમેન્ટ વોઝ અ ખાલી જગ્યા, બોલો શું આવે જવાબ આની અંદર છે, બોલો. એ સેન્ચુરી છે, 1950-1960 સેન્ચુરીઓ છે, નથી. એ મિલેનિયા છે, સેન્ચુરીની ઉપર હોય મિલેનિયા, નથી. એ મહિનાઓ છે, શું છે, વર્ષો છે, 1950-1960 એટલે આખો 50 આખો એ ડેકેડ્સ જે લખ્યું છે એ જ અંદર જવાબ આપેલો છે. બોલો પ્રશ્નની અંદર જવાબ આવે, એટલે મારે કીધું વહેલું વાંચી લેવું, વહેલું વાંચ્યું તો તમને ખબર પડી જાય. ઓકે ચલો, હવે 28 નંબર, હા, આ 28નો છે, 28 એટલે અહીંયા બોલો શું આવે. અમેરિકન ટુ ગેઇન ઇક્વલ રાઇટ્સ અંડર ધ લો ઇન ખાલી જગ્યા સ્લેવરી, બોલો. બે ઓપ્શન સરખે સરખા જ છે, બે ઓપ્શન સરખે સરખા છે, મતલબ લખવામાં કોણે લોચા કર્યા છે, બરાબર. તો એ લોકોએ શું કર્યું, સ્ટ્રગલ કર્યો છે, ભાઈ બધાને સરખો એ કરવો જોઈએ, બરાબર, સરખા ન્યાય મળવા જોઈએ. તો શું કરવું જોઈએ, મેં 1950-1960ની અંદર એ લોકોએ શું કહ્યું, બ્લેક અમેરિકને ગેઇન ઇક્વલ રાઇટ્સ અંડર ધ લો, કયા લોની અંદર, ઇન ખાલી જગ્યા સ્લેવરી, બોલો કયા સ્લેવરી, કયો લો હશે કે જેની અંદર એ કર્યું હશે. તો જે બે સરખા બધા જવાબ સાચા, વાહ ભાઈ વાહ, ત્રણ જણ, એક જણને છોડીને બધા જવાબ અબોલિશ, કે જે કાઢી નાખ્યો હશે એની અંદર જ ને, જે કાઢી નાખ્યો હશે. આ બે સરખા સરખા હોય તો મતલબ આન્સર હોય જ નહીં, કારણ કે તમે કયો આન્સર હોય, એ કે બી, અબોલિશ એટલે કે હટાઈ દીધેલો કાયદો, કયો હટાઈ દીધો,
કે બ્લેક અને બધા ઇક્વલ છે, સિવિલ રાઇટ બધા સરખા હોવા જોઈએ. 29 નંબર એટલે કે આની વાત કરું છું અહીંયા, બરાબર? તો હટાવી લો કાયદો, જે અબોલી સ્લેવરી વાળો કાયદો હટાવી દીધો હતો. બટ ઈ ડીડ નોટ એન્ડ ધ યુનાઇટેડ સ્ટેટ, પણ અમેરિકાની અંદર એ નહોતું કર્યો. ધ સિવિલ વોર હેડ ઓફિશિયલી ડિસ્ક્રિમિનેશન અગેન્સ્ટ બ્લેક પીપલ, બરાબર? આ સિવિલ વોરની અંદર છે ને, જે સિવિલ વોર થયો હતો, બરાબર, જે અમેરિકા અને રશિયાની વચ્ચે જે ચાલતું હતું, જે ઠંડુ ઠંડુ યુદ્ધ ને બધા, એની અંદર છે ને બ્લેક પીપલ વચ્ચે ધે કન્ટિન્યુ ટુ એન્ડ્યોર ધ ખાલી જગ્યા. બોલો શું કર્યું? એન્ડ્યોર ધ ખાલી જગ્યા ઇફેક્ટ્સ ઓફ રેસિઝમ, એટલે કે કાળા ધોળાની જે રેસિઝમ એ લોકો શું કરે, એન્ડ્યોર કર્યું. એન્ડ્યોર એટલે શું? સહન કરવું, તો જોયફુલી સહન થાય. સોરી એટલે શાંત, એની શાંત ઇફેક્ટ હોય. અન્ડરસ્ટેન્ડ એટલે ભાઈ સમજી શકાય એવી, બરાબર. પ્લેઝર એટલે મજાવાળી, બરાબર. 29 નો જવાબ કોણે આપ્યો હતો? ડી આપે છે. સરીન એટલે શાંત, શાંત હોય. ડિવાસ્ટેટિંગ એટલે કે આમ શું કે તોડી નવરા કરી નાખે. ડિવાસ્ટેટિંગ એટલે કે ખતરનાક, ભયાનક. ડિવાસ્ટેટિંગ એટલે કે ભયાનક. એની જે ભયાનક ઇફેક્ટ હતી ને, કોની? કાળા ધોળાની, એની વાત ચાલે છે ભાઈ, હે ને? આગળ 30 નંબર એટલે આની વાત ચાલે છે, બરાબર. તે કાળા ધોળા, એસ્પેશિયલી ધ સાઉથ, સાઉથની અંદર 20મી સેન્ચુરીના અડધા ભાગની અંદર, મીડની અડધા ભાગે, બ્લેક અમેરિકન્સ હેડ મોર ધેન ઇનફ ઓફ પ્રીજુડિસ. જો પ્રીજુડિસ જોડે છે, સમાનાર્થી શબ્દ જોઈએ. બોલો, પ્રીજુડિસનો સમાનાર્થી શબ્દ છે પ્રીજુડિસ એન્ડ ખાલી જગ્યા. બોલો, પ્રેઝન્સ આવે ના આવે? બરાબર, પ્રીજુડિસ, બરાબર, કેરેસિંગ આવે, ઇનડિફરન્સ આવે, એન્ડિયરમેન્ટ આવે, અને વાયલન્સ આવે. બોલો, એક તો મેં કાઢી નાખ્યો તમારી માટે 30 નંબરમાં. બોલો શું આવે? કોઈ એક જવાબ આપો, ખબર પડે. લખીને 30 લખીને જવાબ આપો, એટલે શું મને ખબર પડે કે હા આની વાત કરે, નહીં તો મને ખબર જ ના પડે કે શું વાત ચાલે. છેલ્લો છે આ 31, પછી પતી ગયું. વાયોલન્સ, એ લોકો પ્રત્યે શું છે? પ્રુજુડિસ, મતલબ પહેલેથી માન્યા ને એ લોકો વચ્ચે મારમ મારી જાય, બરાબર. અલોંગ વિથ 31, બરાબર, અલોંગ વિથ મેની વ્હાઇટ અમેરિકન્સ, એ લોકોએ બધા વ્હાઇટ લોકો ભેગા થયા, બ્લેક બ્લેક બંને ભેગા થયા, અને પછી એ લોકોએ શું મોબલાઇઝ કર્યું, મતલબ લોકોને ભેગા કર્યા, અને બિગેન અનપ્રેસિડેન્ટ, અને એ લોકો લડવા માંડ્યા. કોની? ફોર ઇક્વાલિટી, મતલબ સમાનતા માટે લડવા માંડ્યા. એન્ડ સ્પેન્ડ, આ સમય બતાવે છે, બરાબર, કેટલા ડેકેડ માટે લડ્યા હશે. બોલો, ઉપર લખેલું છે કેટલા ડેકેડ માટે લખ્યા, પહેલા પહેલા પહેલી લાઇનમાં લખેલું, કેટલા ડેકેડ માટે લડ્યા? ઇઝી છે એટલે કહું છું, આ તો જવાબ આપી શકાય. કેટલા ડેકેડ? એક ડેકેડ બરાબર 10 વર્ષ, બરાબર. ડેકેડ્સ લખ્યું છે એટલે બહુવચન થયું, એટલે એક તો આવે નહીં, એક વાળો કોઈ જવાબ છે નથી. 5 લખ્યા છે, ઉપર લખ્યા છે 5? નથી લખ્યા. 3 લખ્યા છે? નથી લખ્યા. મલ્ટીપલ લખ્યા છે? મલ્ટીપલ ડેકેડ્સ લખ્યા છે. ક્વાડ્રાપલ એટલે કે શું? 3 ગણા. ક્વાડ્રા એટલે કે 3, ક્વાર્ટરલી હોય ને એ પ્રમાણે, બરાબર. બોલો, આમાંથી મલ્ટીપલ કે એક, લા એક ડેકેડની વાત છે. એસ લખ્યો છે બેન્કર અડ્ડા, એસ લખ્યો છે એટલે બહુવચન થયું. ઓ નિશા, તમે તો પહેલી વાર આવ્યા ને, એટલે માફ કરું છું. વિરલ, અચ્છા વિરલ નામ, વિરલ નામ છે, વિરલ નિશા, શું નામ છે ખબર નહીં પડી, નામ મને નહીં ખબર પડી. વિરલ નિશા, બરાબર, બેવ. એસ લખ્યો છે એટલે બહુવચન થયું. બહુવચન એટલે કે 1 તો ના થાય ને, અને 1 છે જ ક્યાં અહીંયા, બરાબર. ઉપર લખ્યા છે કેટલા? 50 અને 60, એટલે 2 ડેકેડ થયા. આ ના આવે ને, મેં લખેલું છે ઉપર જવાબ, બરાબર. ચલો અહીંયા સુધી રાખીએ, 31 સુધી. એક આખું પેપર સોલ્વ કર્યું એવું સમજી લો. ટોટલ 30 ક્વેશ્ચન હોય છે, 20 મિનિટમાં આપણે કરીએ છીએ. આપણે સમજાઈને કરે એટલે આપણે કલાક થયો, બરાબર, બાકી કશું થાય નહીં. તું 1 નહીં, હા તો સારું, બરાબર. ચલો, બરાબર, હવે આપણે મળીએ છીએ. કાલે થયો રવિવાર, તો રવિવારે તો નહીં મળીએ. હવે આપણે મળીએ છીએ મારા ખ્યાલ પ્રમાણે કદાચ મંગળવારે, મંગળવારે મળીએ છીએ સાંજે 4 વાગે. ચાલે સાંજે 4 વાગે, બરાબર? ના, 4 વાગે નહીં, સાંજે 6 વાગે. 6 વાગે મળીએ છીએ, રવિવાર રજા, બરાબર, સોમવારે રજા. મંગળવારે મળીએ, મંગળવારે સાંજે 4 વાગે. મેં તમને 40 લાવવાનું કીધું, તમે મંગળવારે 40 લઈ આવો તો મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ એવી રીતના આપણે ચાલે છે, બરાબર, બરાબર. બીજા લેક્ચર લઈને આવીશું, ઓકે. ચલો અહીંયા સુધી રાખીએ, બરાબર. ભારત માતા કી જય. ધન્યવાદ.